ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ પ્રિય વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણમાં સંયોજક અને કાળ શીખ્યા હતા હું આશા કરું છું કે તે તમે સમજ્યાશો અને તમે સીડબ્લ્યુમાં મેં લખવા માટે કહ્યું હતું તે પણ તમે લખ્યું હશે આજે આ લેક્ચરમાં હું તમને વ્યાકરણમાં વિશેષણના પ્રકારો સમજાવીશ પહેલાં તો વિશેષણ કોને કહેવાય તે સમજવાનું છે અને પછી તેના પ્રકારોને સમજવાના છે તો વિશેષણ કોને કહેવાય કોઈ પણ વસ્તુ હોય તેની ખાસિયત હોય તેની જે ક્વોલિટી હોય તેને વિશેષણ કહેવાય અહીં જોઈએ સંજ્ઞા નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહેવાય છે એટલે કોઈ પણ વસ્તુનું નામ અને તેની વિશેષતા ધરાવતું જે પદ હોય વિશેષતા એટલે કોઈ ખાસિયત તેનામાં રહેલી ક્વોલિટી તેને વિશેષણ કહેવાય છે વસ્તુ હોય તેને વિશેષ્ય કહેવાય અને વસ્તુની જે ખાસિયત હોય તેને વિશેષણ કહેવાય તે આપણે આગળ જોઈએ વિશેષણ સંઘના નામના આકાર કોઈ પણ શબ્દ હોય નામ હોય તેનો આકાર તેનું કદ રંગ ઊંચાઈ ગુણ સંખ્યા ક્રમ વગેરે બતાવે છે તો વિશેષણ એ જે નામ છે સંજ્ઞાનું સંજ્ઞા એટલે કે કોઈ પણ વસ્તુ છે તેનો આકાર દર્શાવે કદ દર્શાવે તેનો રંગ કેવો છે તે દર્શાવે ઊંચાઈ કેવી છે નાનું છે મોટી છે એ ઊંચાઈ દર્શાવે ગુણ ગુણમાં ગુણ અને દોષ બંને આવી જાય ગુણવાચક વિશેષણમાં સારું હોય સારી વાત હોય તે પણ આવે અને કંઈ ખરાબ વાત હોય તે પણ આવે તો એ ગુણમાં જ આવે સંખ્યા પણ દર્શાવે અને ક્રમ વગેરે બતાવે છે અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ ભલું કામ કામ કેવું છે ભલું કામ એ વિશેષ્ય છે ભલું એની વિશેષતા છે ખાસિયત છે એટલે આને વિશેષણ કહેવાય રાતી ગાય તો અહીંયા ગાય કેવી છે કેવા રંગની છે રાતા કલરની રાતા રંગની એટલે રાતી અહીંયા વિશેષણ છે ગાયની વિશેષતા શું છે એ રાતી છે કામની વિશેષતા કેવું છે તે ભલું સારું કામ છે સુંદર બગીચો તો બગીચો એ વિશેષ્ય છે સુંદર એ તેની વિશેષતા છે તો બગીચો સુંદર તો બગીચાની સુ ખાસિયત છે કે તે સુંદર છે રંગીન ફુવારો ફુવારાની ખાસિયત છે તે રંગીન છે મોટી આફત આફત એની ખાસિયત છે એનો ગુણ એવો છે એ મોટી એનો કદ છે કેવી છે આફત મોટી આફત એટલે મુશ્કેલી કેવી મુશ્કેલી છે મોટી છે બીજો નંબર બીજો એ સંખ્યા દર્શાવે છે દસ માથા માથા કેટલા છે દસ તો અહીં ક્રમ દર્શાવે છે વગેરે ઘાટાક્ષરે છાપેલા શબ્દો એ વિશેષણ છે તો આ બધા વસ્તુની આગળ જે કદ રંગ આકાર સંખ્યા ક્રમ લખ્યું હોય એ બધા વિશેષણ કહેવાય તો અહીં આપણે જોઈએ વિશેષણના કેટલાક પ્રકારો છે પહેલું છે ગુણવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ કોને કહેવાય તો આપણે અહીંયા વાક્યો જોઈએ નંબર એક વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો તો કૂતરાની ખાસિયત છે કે તે વફાદાર છે તો વફાદાર આ વાક્યમાં વફાદાર એ વિશેષણ છે નંબર બે દગાબાજ અવાજે સૈનિકોએ સૈનિકોને દિવાલથી ખસેડ્યા તો તેમનો તેમનો તેમની ખાસિયત શું છે અવાજની ખાસિયત શું છે દગાબાજ અવાજે દગાબાજ એ દોષ કહેવાય છે પરંતુ એ ગુણવાચક વિશેષણમાં આવે છે સારી વાત પણ ગુણવાચક વિશેષણમાં આવે અને ખરાબ હોય તે પણ ગુણવાચક વિશેષણમાં આવે છે એટલે ગુણ અને દોષ બંને આવે છે નંબર ત્રણ અભિમાની રાવણ હસ્યો તો રાવણ કેવો હતો અભિમાની તેની ખાસિયત હતી કે તેનામાં અભિમાન હતું તો અભિમાની એ વિશેષણ છે નંબર ચાર હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું અભિમાની અને દગાબાજ આ દોષ છે વફાદાર હોશિયાર આ ગુણ છે તો હોશિયાર વિદ્યાર્થીને ઇનામ મળ્યું તો વિદ્યાર્થીની ખાસિયત છે કે તે હોશિયાર છે તો હોશિયાર એ ગુણવાચક વિશેષણ છે નંબર પાંચ સેઠે અનાથ બાળકને મદદ કરી તો બાળક કેવું હતું અનાથ તો અનાથ અહીં વિશેષણ છે તો આ બધા ગુણવાચક વિશેષણના વાક ઉદાહરણ છે વાક્યો છે તો આ વાક્યોમાં વફાદાર દગાબાજ અભિમાની હોશિયાર અને અનાથ વિશેષણો છે આ બધા વિશેષણો સંજ્ઞાના ગુણ બતાવે છે એટલે જે સંજ્ઞા આપી છે જે આ વિદ્યાર્થી બાળક રાવણ અવાજ કૂતરો એ બધી સંજ્ઞા છે તો તેના ગુણને દર્શાવે છે આમ સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવાય છે એટલે આ બધા જે સંજ્ઞાઓ છે કૂતરો અવાજ રાવણ વિદ્યાર્થી બાળક આ બધા સંજ્ઞાઓના ગુણ દર્શાવતા જે ગુણ દર્શાવે છે તેને વિશેષણ એટલે કે ગુણવાચક વિશેષણ કહેવાય છે અહીં દાખલા તરીકે આપણે કેટલાક શબ્દો આપ્યા છે જોઈએ દયાળુ માણસ તો માણસ કેવો છે દયાળુ દયાળુ માણસની ખાસિયત છે કે તે દયાળુ છે માણસ એ સંજ્ઞા છે નામ છે અને દયાળુ એ વિશેષણ છે નિયમિત પગાર તો પગાર કેવું છે નિયમિત છે સ્વચ્છ પાણી પાણી કેવું છે સ્વચ્છ છે તો સ્વચ્છ એ તેનું ગુણ છે નિયમિત એ પણ એનું ગુણ છે પ્રેમાળ સ્વભાવ તો સ્વભાવની ખાસિયત કેવો છે તે સ્વભાવ પ્રેમાળ છે તો પ્રેમાળ એ ગુણવાચક વિશેષણ છે અહીં ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો ગુણવાચક વિશેષણો તરીકે ઓળખાય છે હવે આપણે નંબર બે સંખ્યાવાચક વિશેષણ જે સંખ્યા દર્શાવે છે તો તેમ આપણે વાક્યો જોઈએ નંબર એક બે ચોર પકડાઈ ગયા તો ચોરની ખાસિયત કઈ છે કે તે બે છે કેટલી સંખ્યા છે ચોરની બે તો અહીં બે એ વિશેષણ છે નંબર બે પચાસ વિદ્યાર્થીઓ અને છ શિક્ષકો પ્રવાસે ગયા તો અહીં પચાસ અને છ એ સંખ્યા દર્શાવે છે એટલે સંખ્યાવાચક વિશેષણ છે વિદ્યાર્થીઓની ખાસિયત પચાસ શિક્ષકો કેટલા છ વિદ્યાર્થીઓ ની સંખ્યા કેટલી તો પચાસ શિક્ષકો કેટલા છ તો આ સંખ્યાવાચક વિશેષણ છે નંબર ત્રણ પાંચ સભ્યોએ રાજીનામા આપ્યા તો સભ્યોની સંખ્યા કેટલી છે પાંચ તો પાંચ એ સંખ્યાવાચક વિશેષણ છે નંબર ચાર મેં સો રૂપિયામાં પુસ્તક ખરીદ્યું તો સો કેટલા રૂપિયામાં તો સો સો એ વિશેષણ છે તો સો એ સંખ્યાવાચક વિશેષણ છે નંબર પાંચ તેણે સાયકલના પંદ પંદરસો રૂપિયા ચૂકવ્યા તો પંદરસો કેટલા રૂપિયા તો પંદરસો પંદરસો એ વિશેષણ છે તો આ પણ સંખ્યાવાચક વિશેષણ કહેવાય છે તો આ વાક્યોમાં બે પચાસ છ પાંચ સો અને પંદરસો વિશેષણો છે એટલે નામની આગળ જે તેની ખાસિયત આવે છે તેની સંખ્યા આવે છે તેને વિશેષણ કહેવાય છે તો તે સંખ્યા દર્શાવે છે તો અહીં બે પચાસ પાંચ સો પંદરસો આ બધે વિશેષણ છે આમ સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક સંખ્યા વાચક વિશેષણ કહેવામાં આવે છે અહીં આપણે ઉદાહરણ જોઈએ ચાર અધિકારીઓ તો અધિકારીઓ કેટલા છે ચાર તો ચાર એ વિશેષણ છે બસો માણસો તો માણસો કેટલા છે બસો ટુ હંડ્રેડ એટલે બસો માણસો એ વિશેષણ છે બસો એ વિશેષણ છે માણસો કેટલા તો બસો તો વિશેષણ છે અધિકારીઓ કેટલા ચાર તો એ વિશેષણ છે આ સંખ્યાત વાચક વિશેષણ છે એકાવન રૂપિયા તો રૂપિયા કેટલા એકાવન એ વિશેષણ છે દસ લખોટીઓ તો લખોટીઓ કેટલી છે દસ તો દસ એ વિશેષણ છે પંદર પતંગ તો પતંગ કેટલા છે પંદર તો આ પણ સંખ્યા દર્શાવે છે એટલે આ બધા સંખ્યાવાચક વિશેષણના વાક્યો છે આમાં સંખ્યાવાચક વિશેષણના ઉદાહરણ છે તો આમાં ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો સંખ્યાવાચક વિશેષણો છે તો આ રીતે સંખ્યા દર્શાવે તો એ વિશેષણને સંખ્યા વાચક વિશેષણ તરીકે ઓળખાવાય છે નંબર ત્રણ ક્રમવાચક વિશેષણ ક્રમ પહેલું બીજું ત્રીજું ચોથું આપણે એવી રીતે બોલીએ છીએ તો એ ક્રમમાં બોલીએ એટલે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે તો આપણે અહીં વાક્યો જોઈએ નંબર એક પ્રિયંકા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ તો કયા નંબરે તો પ્રથમ પહેલો નંબર આવ્યો એટલે આ ક્રમ થયો વિશેષણ છે કયા નંબરે તો પ્રથમ તો પ્રથમ એ વિશેષણ છે કયું વિશેષણ ક્રમવાચક વિશેષણ નંબર બે અમે રેલવેના છઠ્ઠા ડબ્બામાં બેઠા તો છઠ્ઠું એ વિશેષણ છે ક્રમવાચક વિશેષણ નંબર ત્રણ અમારી શાળા કબડ્ડીમાં બીજા ક્રમે જીતી તો કયો ક્રમ બીજો તો બીજો એ વિશેષણ છે બીજા એ વિશેષણ છે નંબર ચાર મનને પાંચ મનને પાંચમા વર્ષે બાવળી ઉતરાવી તો અહીં પાંચમા વર્ષે એટલે પાંચમું એક ક્રમ છે ક્રમ દર્શાવે છે એટલે ક્રમવાચક વિશેષણ છે નંબર છ શિવજીએ ત્રીજું નેત્ર ખોલ્યું તો ત્રીજું એ ક્રમવાચક વિશેષણ છે આ વિશેષણ છે પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું નવું દસમું આ રીતે ક્રમમાં જો આવે શબ્દની આગળ જો ક્રમ આવે તો તે વિશેષણ તરીકે ઓળખાય છે કયું વિશેષણ ક્રમવાચક વિશેષણ તરીકે ઓળખાય છે તો આ વાક્યોમાં પ્રથમ છઠ્ઠા બીજા પાંચમા અને ત્રીજું આ વિશેષણો છે આ વિશેષણો ક્રમ દર્શાવે છે આમ ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવામાં આવે છે તો અહીં આપણે બીજા શબ્દો જોઈએ ચોથું ધોરણ તો ચોથું અહીંયા વિશેષણ છે આઠમું બાળક આઠમું અહીં વિશેષણ છે દસમું વર્ષ તો દસમું અહીં વિશેષણ છે સાતમી હરોળ તો સાતમી અહીં વિશેષણ છેલ્લો દિવસ છેલ્લો અહીં વિશેષણ છે તો અહીં પણ ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો ક્રમવાચક વિશેષણો છે તો આ બધા ચોથમું આઠમું દસમું સાતમી સાતમી છેલ્લો આ બધા જે પણ શબ્દો છે એ ક્રમવાચક વિશેષણો તરીકે ઓળખાય છે જે ક્રમ દર્શાવે છે તેને ક્રમવાચક વિશેષણ કહેવાય છે વિદ્યાર્થીઓ આપણે ગુણવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ અને ક્રમવાચક વિશેષણ શીખ્યા હવે નંબર ચાર પ્રમાણવાચક વિશેષણ તો પ્રમાણવાચક વિશેષણના કેટલાક વાક્યો છે નંબર એક આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ તો થોડો આનું પ્રમાણ થયું કે થોડું છે થોડો ભાગ એટલે ભાગ કેટલો છે થોડો તો થોડો એ પ્રમાણવાચક વિશેષણ કહેવાય થોડો એ વિશેષણ છે નંબર બે આપણે જરા ઊંચે ચડીએ તો કેટલું ઊંચે તો જરા તો જરા એ વિશેષણ છે પ્રમાણવાચક વિશેષણ છે નંબર ત્રણ મને અતિશય આનંદ થયો આનંદ કેટલો થયો અતિશય એટલે ખૂબ જ પ્રમાણમાં તો એ પ્રમાણ દર્શાવે છે તો અતિશય એ વિશેષણ છે નંબર ચાર લોકોએ ધરતીકંપનું તીવ્ર આંચકો અનુભવ્યો તો તીવ્ર આંચકો કેવો હતો તીવ્ર સતત એટલે તીવ્ર તો એ વિશેષણ છે એ પ્રમાણવાચક વિશેષણ છે મને સંસ્કૃત જરાય ફાવતું નથી તો સંસ્કૃત જે ભાષા છે એ બિલકુલ ફાવતી નથી જરાય એટલે બિલકુલ ફાવતી નથી તો જરા એ વિશેષણ છે તો થોડો જરા અતિશય તીવ્ર અને જરાય એ પ્રમાણ દર્શાવે છે એટલે આ જે વિશેષણો છે તેને પ્રમાણવાચક વિશેષણ તરીકે ઓળખાય છે તો આ વાક્યોમાં થોડો જરા અતિશય તીવ્ર અને જરાય એ વિશેષણો છે આ વિશેષણો વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ સૂચવે છે વસ્તુ કે સ્થિતિનું પ્રમાણ સૂચવે છે આમ વસ્તુ સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહે છે કોઈ પણ વસ્તુ છે સ્થિતિ છે અથવા તો કોઈ પ્રવાહી વસ્તુ છે તો તેની પ્રમાણ એટલે માપ માપ પ્રમાણ દર્શાવતું હોય તે વિશેષણોને પ્રમાણવાચક વિશેષણ કહેવાય છે દાખલા તરીકે અહીં કેટલાક ઉદાહરણ આપ્યા છે વધારે ચિંતા ચિંતા કેટલી છે વધારે સહેજ ગા ગણું પાણી તો અહીં ગાટા અક્ષરે બતાવેલા વિશેષણો એ પ્રમાણવાચક વિશેષણો છે કારણ કે વધારે સહેજ ગણું આ પ્રમાણ દર્શાવે છે કે ચિંતા કેટલી છે વધારે ઘા કેવો છે સહેજ એટલે થોડું અને પાણી એટલે પ્રવાહી કેટલું છે ગણું તો આ જે શબ્દો છે એ વિશેષણો છે અને આ વિશેષણોને પ્રમાણવાચક વિશેષણો કહેવાય છે નંબર પાંચ દર્શક વિશેષણ દર્શક વિશેષણ કોઈ વિશિષ્ટ કોઈ ખાસ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા માટે આ દર્શક વિશેષણ વપરાય છે તો આપણે તેના વાક્યો જોઈએ નંબર એક પેલો છોકરો બહેરો છે તો છોકરો કયો છે પેલો તો પેલો એ દર્શક છે વિશેષણ છે તો એ દર્શક વાચક વિશેષણ છે નંબર બે આ પાણી પીવા જેવું છે પીવા જેવું નથી તો આ આ એ આ એ કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનું વસ્તુને સૂચવે છે તો આ એ દર્શક વાચક વિશેષણ છે નંબર ત્રણ તે પુસ્તક મને ભેટમાં મળ્યું છે તો અહીં તે એ પણ કોઈ વસ્તુ ચોક્કસ વસ્તુને દર્શાવે છે નંબર ચાર એ ધ્રુવનો તારો છે તો આપણ વ્યક્તિ કે વસ્તુ એને દર્શાવે છે દર્શક છે એ એ દર્શકવાચક વિશેષણ છે નંબર પાંચ મામાએ મને પેલી સાયકલ લાવી આપી તો પેલી એ પણ એ વસ્તુની વસ્તુને દર્શાવે છે વસ્તુની વ્યક્ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા માટે દર્શક છે તો પેલી એ તે આ પેલો આ બધા જે પણ વિશેષણો છે તેને દર્શક વિશેષણ તરીકે ઓળખાય છે તો આપણે આ વાક્યોમાં જ જોયું પેલો આ તે એ અને પેલી એ વિશેષણો છે આ વિશેષણો શું દર્શાવે છે ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને સૂચવવા એટલે કે દર્શાવવા વપરાય છે આમ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવવા વપરાતા વિશેષણને દર્શક વિશેષણ કહે છે એટલે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવી હોય ત્યારે દર્શક વાચક વિશેષણ વપરાય છે આપણે અહીં દર્શક વિશેષણના ઉદાહરણ જોઈએ આ છોકરી પેલો કૂતરો એ સ્ત્રી તે પંખી તો અહીં ઘાટા અક્ષરે બતાવેલા વિશેષણો દર્શક વિશેષણો છે તો આ બધા જે ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવે છે એટલે તે દર્શકવાચક વિશેષણ તરીકે ઓળખાય છે આપણે છઠ્ઠો પ્રકાર જોઈએ વિશેષણનો પ્રશ્નવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણમાં વાક્યો જોઈએ નંબર એક તું કેવી ચા પીવે છે તું કેવી ચા પીવે છે નંબર બે તારે શું કામ કરવાનું બાકી છે નંબર ત્રણ તમે કેટલા ભાઈ છો નંબર ચાર તું કેમ ઘર ચલાવે છે નંબર પાંચ તેણે સી વાત કરી તો કેવી શું કેટલા કેમ સી આ બધા જે પણ શબ્દો છે એ પ્રશ્નો સૂચવે છે એટલે પ્રશ્નો દર્શાવે છે આથી આવા જે વાક્યો છે તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે તો આ બધા વાક્યોમાં કેવી શું કેટલા કેમ અને સી એ વિશેષણો છે તો આવા વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને કશિક વિશેષતા પ્રગટ થાય છે આ બધા વિશેષણો છે તો તેને દ્વારા પ્રશ્ન પૂછીને કશિક વિશેષતા પ્રગટ થાય છે પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહે છે આપણે કોઈ પણ પ્રશ્ન પૂછીએ છીએ કેવી કેટલું શું કેમ શી આ બધા પ્રશ્નો આપણે પૂછીએ છીએ તો તે બધા પ્રશ્નો પૂછવા વપરા જે પણ વિશેષણો વપરાય છે તેને પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખાય છે તો કેવી શું કેટલા કેમ અને શી તો આ પ્રશ્નવાચક વિશેષણ છે તો અહીં આપણે ઉદાહરણ જોઈએ કેટલા દીકરા દીકરા કેટલા છે શું કામ શી હકીકત કેવી વાત તો કેટલા શું શી અને કેવી આ બધા પ્રશ્નો કોઈ હકીકત હકીકત કે વાસ્તવિકતા જાણવા માટે આવા પ્રશ્નો પૂછાય છે અને તે પ્રગટ કરે છે તેને આવા શબ્દોને ઘાટા અક્ષરે જે બતાવેલા છે એ બધા જ વિશેષણો પ્રશ્નવાચક વિશેષણો છે તો તમારે ખાસ આ બધું વ્યાકરણ ધ્યાન આપવાનું છે કયા વિશેષણને કયા તરીકે ઓળખવામાં આવે છે તેના ઉદાહરણો તેના વાક્યો બધા ધ્યાનથી તમે સમજ્યાશો મેં તમને સમજાયા છે તમે સમજ્યા છો તમારે ફરી એકવાર આ વાક્યોને વાંચીને સમજવાનો પ્રયત્ન કરવાનો છે ફરી એકવાર વાંચીને સમજવાના છે અને જે પણ આ વ્યાકરણ હું સમજાવું છું તે તમારે સીડબ્લ્યુમાં લખવાનું છે કે જેથી કરીને આ વ્યાકરણ તમને ફરી આગળના જે આપણા પાઠ આવે છે તેમાં ધ્યાનમાં આવે અને તમે સમજી શકો તો આ વ્યાકરણ તમારે વાંચીને સમજીને પછી માં લખવાનું છે